गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक फॉर यूनिट नंबर 24, एडजेक्टिव्स दैट कंपेयर। एडजेक्टिव्स शू है? आप आगे चैप्टर्स में करू है। एडजेक्टिव को कहवा ए वर्ड जे आपने नाउन विषे वधारे कहे एने एडजेक्टिव कह। फॉर एक्जाम्पल बॉल पेन, तो बॉल पेन ए शू है? नाउन है, आ वस्तु नाम है बॉल पेन, तो बॉल पेन ए कॉमन नाउन है, बराबर। पर जयरे हूँ एम कहूँ कि येलो बॉल पेन, तो येलो शू कहे कि बॉल पेन बीजी कोई नहीं पर येलो ज कलर एट बॉल पेन ना मीनिंग ने वधारे क्लेरिफाई करे छे। एटले येलो ए शू थशे? एडजेक्टिव। एवी रीते जयरे हूँ एम कहूँ कि नोटबुक, तो नोटबुक ए कॉमन नाउन है। जयरे एम कहूँ न्यू नोटबुक, न्यू ए शू थई जशे? एडजेक्टिव। ये बतावे छे कि नोटबुक नवी है, न्यू ज, तो न्यू ए शू थशे? एडजेक्टिव, बराबर। आपणे एम कहीए हेन्डराइटिंग, तो हेन्डराइटिंग ए शू छे? नाउन छे। पण आपणे एम कहीए कि बेड हेन्डराइटिंग, तो बेड ए शू थई गयुं? एडजेक्टिव। ए हेन्डराइटिंग ने वधारे कहे छे कि हेन्डराइटिंग केवुं छे, तो कि बेड छे। अथवा गुड होय तो गुड छे, तो बेड अने गुड बंने शू थशे? एडजेक्टिव। હવે તમે ઘણીવાર છે ને શોપિંગ કરવા તમારા પેરેન્ટ્સ સાથે જતા હોય છો, અને તમારા પેરેન્ટ્સ તમને બતાવે તમારે જે લેવું હોય, તો બે ત્રણ વસ્તુ દુકાનવાળો સામે મૂકે એટલે પાછા તમે છે ને તમારા મનમાં કમ્પેરિઝન ચાલુ કરો, કેવું કે આ સારું છે, તમે વિચારશો આ ચલો આપણે તમે સમજો કે કંપાસ વોટર બોટલ લેવા નીકળ્યા છો, બરાબર છે? હવે તમને વોટર બોટલ જોવાનું ચાલુ કરે, તો દુકાનવાળો પહેલી વોટર બોટલ મૂકશે, તમને એમ થાય કે વોટર બોટલ સારી છે, પછી બીજી મૂકે, એ પહેલી મૂકી એના કરતાં પણ સારી હોય તો તમને થાય કે આ વધારે સારી છે, અને પછી બે ચાર બીજી મૂક્યા પછી એક બોટલ મૂકશે જે બધા કરતાં સારી છે, તો તમે કહેશો કે આ બધા કરતાં સારી બોલ પે સારી વોટર બોટલ છે, સૌથી સારી વોટર બોટલ છે, તો આ તમે શું કર્યું? કમ્પેરિઝન કર્યું, હે ને? કોનું કમ્પેરિઝન એટલે સરખામણી કરી, આ આવું છે ને આ આવું છે, આ આમ છે ને આ આવું છે, એ જે તમે કરો છો એને કમ્પેરિઝન કહેવાય. આ રેડ કલરની છે ને આ યલો કલરની છે, રેડ કલર કરતાં યલો કલર વધારે સારો લાગે છે, તો આ શું છે? કમ્પેરિઝન કહેવાય. તો કમ્પેરિઝન કોનાથી થાય? તો કે એડજેક્ટિવથી થાય, એડજેક્ટિવની કમ્પેરિઝન હોય. આ મોટી છે, આ વોટર બોટલ મોટી છે, આ એનાથી પણ મોટી છે, આ સૌથી મોટી છે, તો તમે કમ્પેરિઝન કોની કરી? એડજેક્ટિવની કરી. બોલ પેન વોટર બોટલ કેવી? તો કે નાની કે મોટી, તો નાની અને મોટી એ શું છે? એડજેક્ટિવ છે. તો કમ્પેરિઝન કોની થાય? એડજેક્ટિવની થાય. જે નાઉન વિશે આપણને વધારે કહે છે એ વર્ડ્સ એટલે એડજેક્ટિવ, એની કમ્પેરિઝન થાય, બરાબર. અહીંયા ત્રણ પિક્ચર આપેલા છે, તમે જોઈ શકો છો. ડબલ્યુ બલૂન ઇઝ બિગ, આ બી બલૂન છે એ બિગ છે. ડબલ્યુ બલૂન ઇઝ બિગ. સેકન્ડ, ધ યલો બલૂન ઇઝ બિગર દેન ધ બ્લ્યુ બલૂન. હવે આ જે સેકન્ડ બલૂન છે જેનો કલર યલો છે એ આ બ્લ્યુ બલૂન કરતાં પણ મોટો છે, ઇઝ બિગર દેન ધ બ્લ્યુ બલૂન. અને આ થર્ડ, ધ રેડ બલૂન ઇઝ ધ બિગેસ્ટ ઓફ ધ થ્રી. જ્યારે આ ત્રણેયમાં સૌથી મોટો શું છે? તો કે રેડ બલૂન બિગેસ્ટ છે, બિગેસ્ટ, બરાબર. આ બિગ છે, આ એના કરતાં મોટો, બિગર છે, આ એના કરતાં પણ મોટો, બિગેસ્ટ છે. તો આ બિગ, બિગર અને બિગેસ્ટ, સારું, વધારે સારું અને સૌથી સારું, એ જે આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ એને કમ્પેરિઝન ઓફ ડિગ્રી કહે છે. એ તમે આગળ ફોર્થમાં વધારે અને પછી ફિફ્થમાં પણ આગળ વધારે ડિટેલમાં આવશે, બરાબર. તો આ કમ્પેરિઝન કર્યું કહેવાય. ધ એડજેક્ટિવ બિગ ડઝ નોટ કમ્પેર ધ બ્લ્યુ બલૂન વિથ એનીથિંગ એલ્સ. તમે જ્યારે ખાલી એમ કહો છો કે બિગ છે, તો તમે આ બલૂનની કોઈની જોડે કમ્પેરિઝન નથી કરતા. ધ એડજેક્ટિવ બિગર કમ્પેર્સ ધ બ્લ્યુ એન્ડ ધ યલો બલૂન. તો જ્યારે મોટો, વધારે મોટો છે એમ કહો છો કે બિગર છે એવું કહો છો, ત્યારે આ યલો બલૂનને તમે બ્લ્યુ બલૂન જોડે કમ્પેર કરો છો અને જુઓ છો કે આ વધારે મોટો છે.
એન્ડ ધ એડજેક્ટિવ બિગેસ્ટ કમ્પેર્સ ઓલ થ્રી. અને જ્યારે બિગેસ્ટ વર્ડ યુઝ કરો છો તો એનો અર્થ એમ થાય કે આ ત્રણેયનું કમ્પેરિઝન થયું અને ત્રણેયમાં આ મોટું છે. બરાબર, એવી રીતે નાનું જુઓ, રેબિટ એ સ્મોલ એનિમલ છે, પણ રેટ એનાથી પણ નાનું છે, સ્મોલર છે. અને જ્યારે એન્ટ, એન્ટ તો આ બંને કરતાં પણ નાનું છે, એટલે સ્મોલેસ્ટ. નાનું, વધારે નાનું, સૌથી નાનું, સ્મોલેસ્ટ છે. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. બરાબર, આ રીતે ના એડજેક્ટિવ્સની કમ્પેરિઝન થાય છે. અહીંયા આપણને લખીને આપેલું છે, ખાલી તમારા માટે હું કહું કે આજે ખાલી જેમાં કોઈ કમ્પેરિઝન નથી થતું, ખાલી સાદું છે, આમાં કમ્પેરિઝન થાય છે ER લગાડીને, અને અહીંયા કમ્પેરિઝન થાય છે ESથી લગાડીને. તો જ્યારે ESથી લાગે એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય. શું કહેવાય? સુપરલેટિવ ડિગ્રી. જ્યાં ER લાગીને કમ્પેરિઝન થાય છે એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. અને આ જ્યાં કોઈ ડિગ્રી નથી, કોઈ કમ્પેરિઝન, એને પોઝિટિવ ડિગ્રી કહેવાય. કમ્પેરિઝન જ્યાં નથી થતું એને પોઝિટિવ કહેવાય. જ્યાં ER લગાડીને કમ્પેરેટિવ થાય કે આના કરતાં આ સારું, તો એને કમ્પેરેટિવ કહેવાય. અને જ્યાં ડિસિશન જ આવે છે કે આ જ સૌથી સરસ અથવા આ જ સૌથી ખરાબ, તો એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. બરાબર, સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવની પાછળ ESથી લગાડવામાં આવે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લગાડવામાં આવે, જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં કશું પાછળ લાગે નહીં, જે એડજેક્ટિવ હોય એ જ હોય. બીજું શું યાદ રાખવાનું કે જ્યારે પણ તમે ER લગાડો છો કમ્પેરેટિવ ડિગ્રી કરીને, તો પાછળ સેન્ટેન્સમાં THEN ધેન આવે. અરે જો, બિગર પછી પાછળ શું આવશે? ધેન, THEN ધેન. આ ER વાળું ફોર્મ વાપરો એટલે પાછળ ધેન આવે. પણ જ્યારે ESTવાળું ફોર્મ વાપરો છો, એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય, તો એની પછી કશું ના, પણ એ જ્યારે સુપરલેટિવ ESTવાળું ફોર્મ વાપરો તો એની આગળ THE લગાડવામાં આવે છે. આ યાદ રાખજો, સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ લાગે, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ધેન એની પાછળ આવે. બરાબર, જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં કાંઈ જ ના આવે, ના ધેન આવે ના ધ આવે, ત્યાં ખાલી એ આવે, એ એન એ, સિંગ્યુલર હોય તો એ કે એન આવે. બરાબર, ચાલો અહીંયા તમને સેન્ટન્સીસમાં નથી ફિલઅપ કરવાનું કહ્યું, અહીંયા ખાલી તમને ત્રણ ડિગ્રીના એડજેક્ટિવ ગોઠવીને આપેલું છે, તમારે આ લર્ન કરવાનું છે. ટોલ, ટોલ એટલે લાંબો, એની પાછળ ER લગાવો એટલે ટોલર, ટોલર એટલે વધારે મોટો. અને જ્યારે ESથી લાગે ટોલને, તો કહેવાય ટોલેસ્ટ, એટલે સૌથી મોટો. ટોલ, ટોલર, ટોલેસ્ટ. ફાસ્ટ, ફાસ્ટ એટલે સ્પીડમાં, બરાબર ને, ઝડપથી. એની પાછળ લાગે ER તો ફાસ્ટર, વધારે ઝડપથી દોડે છે, પણ ESથી લાગે તો ફાસ્ટેસ્ટ, સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે, સૌથી ફાસ્ટ દોડે છે, એટલે ફાસ્ટેસ્ટ. સ્લો, ધીમું, સ્લોઅર એટલે વધારે ધીમું, આના કરતાં વધારે ધીમું છે, પણ સ્લોએસ્ટ એટલે સૌથી વધારે ધીમું, સૌથી ધીમું, સ્લોએસ્ટ. હાર્ડ, અઘરું છે, હાર્ડર, વધારે અઘરું છે, પણ હાર્ડેસ્ટ એટલે સૌથી અઘરું છે. કાઇન્ડ, દયાળું છે, કાઇન્ડર એટલે વધારે દયાળું છે, કાઇન્ડેસ્ટ એટલે સૌથી વધારે દયાવાળું છે. કાઇન્ડ, કાઇન્ડર, કાઇન્ડેસ્ટ. ડીપ, ડીપ એટલે ઊંડું છે, ડીપર એટલે વધારે ઊંડું છે, અને ડીપેસ્ટ એટલે સૌથી ઊંડું છે. નેક્સ્ટ, બિગ, મોટું, બિગર એનાથી મોટું, આના કરતાં વધારે મોટું,
અને બિગેસ્ટ એટલે બધા કરતાં મોટું. ક્લેવર એટલે હોશિયાર, ચાલાક. ક્લેવરર એટલે આના કરતાં વધારે ક્લેવર, વધારે હોશિયાર છે. અને ક્લેવરેસ્ટ એટલે આ ત્રણેયમાં આ સૌથી વધારે ક્લેવરેસ્ટ છે, વધારે ચાલાક છે. લાર્જ એટલે મોટું, લાર્જર. જો અહીંયા ઈ આપેલું છે એટલે સ્પેલિંગમાં ઈ ઓલરેડી છે એટલે ખાલી આર જ લગાડવાનું. લાર્જર એટલે મોટું, અને લાર્જેસ્ટ તો સૌથી મોટું. અહીંયા જો ઈ સ્પેલિંગમાં આવે જ છે એટલે ખાલી એસથી જ લગાડવાનું, લાર્જેસ્ટ. હોટ, હોટ એટલે ગરમ. હવે જો હોટ છે ને એ નાનો વર્ડ છે, ખાલી ત્રણ લેટરનો વર્ડ છે, બરાબર. તો જ્યારે આવો નાના લેટર હોય અને જ્યારે આપણે બોલીએ ત્યારે એન્ડમાં કોન્સોનન્ટ સાઉન્ડ આવતો હોય તો એવા વર્ડ્સમાં લાસ્ટ લેટરને ડબલ લખીને પછી ઈઆર અને ઈએસથી લગાડવામાં આવે. જેમ કે હોટ નાનો છે, ત્રણ જ લેટરનો વર્ડ છે. હોટ ટ બોલીએ છીએ, ટ એ શું છે? કોન્સોનન્ટ સાઉન્ડ છે. જ્યારે આવી રીતે નાનો સ્પેલિંગ હોય અને કોન્સોનન્ટ સાઉન્ડ આવતો હોય એન્ડમાં તો છેલ્લો જે પણ લેટર હોય એ બે વાર લખવાનું અને પછી ઈઆર લગાડવાનું અને પછી જ ઈએસટી લગાડવાનું. હોટ, હોટ, હોટેસ્ટ એવો નિયમ છે. પછી છે થીન, બરાબર. ટી એચ આઈ એન, થીન, નાનો સ્પેલિંગ છે. છેલ્લે બોલીએ તો એન આવે છે, ન આવે છે, ન, થીન. તો છેલ્લો જે લેટર છે એને ડબલ કરવાનો પછી ઈઆર અને ઈએસટી લગાડવાનું. થીન, થીનર, થીનેસ્ટ. થીન એટલે પાતળું, થીનર એટલે વધારે પાતળું, થીનેસ્ટ એટલે બધા કરતાં વધારે પાતળું, થીનેસ્ટ. નેક્સ્ટ સોફ્ટ, સોફ્ટ એટલે પોચું. સોફ્ટર એટલે વધારે, આના કરતાં વધારે પોચું. અને સોફ્ટેસ્ટ એટલે સૌથી પોચું, બરાબર. સોફ્ટ એટલે પોચું, સોફ્ટર એટલે વધારે પોચું, અને સોફ્ટેસ્ટ એટલે બધા કરતાં વધારે પૂછું. ચલો અહીંયા બીજા વર્ડ્સ આપ્યા છે એ જે તમારે કરવાના છે. સ્વીટ, ગળ્યું. સ્વીટર ઈઆર લગાડો એટલે વધારે ગળ્યું. સ્વીટેસ્ટ સૌથી વધારે ગળ્યું. ઓલ્ડ એટલે જૂનું. ઓલ્ડર એટલે વધારે જૂનું. ઓલ્ડેસ્ટ સૌથી વધારે જૂનું. ઉંમર માટે પણ કહેવાય છે ઘણીવાર, હાઉ ઓલ્ડ આર યુ એવું પૂછાય છે ને. પણ જો ઉંમર માટે પૂછાય તો ઓલ્ડરનું થઈ જાય એલ્ડર. મોટા ભાઈ બહેનો એના માટે એલ્ડર કહેવાય. જે સૌથી મોટો હોય એના માટે એલ્ડેસ્ટ કહેવાય, બરાબર. ઉંમર માટે, બરાબર, મોટા ભાઈ બહેન માટે વાપરવું હોય તો એલ્ડર, એલ્ડેસ્ટ એવું કહેવાય, બરાબર. ફેટ એટલે જાડું. ફેટર, જો અહીંયા ટીને ડબલ વાર લખ્યું, કેમ એવું? તો કે નાનો સ્પેલિંગ છે અને એન્ડમાં કોન્સોનન્ટ સાઉન્ડ આવે છે ટ, ફેટ. તો ડબલ ટી કરીને પછી ઈઆર લગાડવાનું, ફેટેસ્ટ, ડબલ ટી પછી ઈએસટી. લાઇટ, લાઇટ એટલે હલકું, લાઇટ ફૂડ છે. એની પાછળ ઈઆર લગાડો એટલે વધારે લાઇટર થઈ જાય, વધારે હલકું છે. અને ઈએસટી લગાડો તો લાઇટેસ્ટ, સૌથી હલકામાં હલકું છે એવું મિનિંગ થાય. વાઇડ, વાઇડ એટલે પહોળું, પહોળું છે. હાવ આટલું નાનું હોય તો એને નેરો કહેવાય, પણ થોડું વધારે હોય તો એને વાઇડ કહેવાય. એની પાછળ ઈ આવેલો જ છે, જુઓ, એટલે ખાલી આર જ એડ કરવાનો. તો વાઇડની પાછળ વાઇડર એટલે વધારે પહોળું છે. અને વાઇડેસ્ટ તો સૌથી વધારે પહોળું છે, વાઇડેસ્ટ, બરાબર. તમે રોડમાં આનો યુઝ કરી શકો છો. કેવી રીતે? તો કે તમારા ઘરની આગળ જે ગલી હશે ને એ વાઇડ હશે, પણ તમારા ગામનો જે રસ્તો હશે એ વાઇડર હશે. પણ તમે એક્સપ્રેસ હાઈવે કે નેશનલ હાઈવે પર જાઓ તો નેશનલ હાઈવે શું થશે? વાઇડેસ્ટ, બધા કરતાં પહોળું હશે. ન્યૂ, ન્યૂ એટલે નવું, બરાબર. ન્યૂ પછી આવે છે ન્યુઅર અને ન્યુએસ્ટ. ન્યૂ, ન્યુઅર, ન્યુએસ્ટ. આગળ આપણે કહ્યું કે આ નાનો લેટર છે, બરાબર, નાનો વર્ડ છે એટલે એને ડબલ કરીને અહીંયા લગાડ, પણ અહીંયા નથી લગાડતા.
કારણ કે આ એક્સેપ્શન છે, ઇંગ્લિશ લેંગ્વેજમાં આવું જ હોય. ન્યૂ, ન્યુઅર, ન્યુએઝ, ન્યૂ. પણ તમે જોઈ શકો છો ન્યૂ તો પાછા યનો પ્રોનાઉન્સ આવે છે, ન્યૂ ય જેવું હોય બોલાય છે, એટલે અહીંયા એને ડબલ કરવામાં આવ્યો નથી. ન્યૂ, ન્યુઅર, ન્યુએસ્ટ. તો આ લેસનમાં તમે શું શું લખશો? તો કે ડેફિનેશન લખવાની ત્રણેયની, બરાબર, આખા ત્રણેય લખવાના, પછી આ લિસ્ટ લખવાનું અને આ લિસ્ટ પણ લખવાનું, ઓકે. અને ન્યૂ વર્ષનું 3 ટાઈમ્સ નોટબુકમાં લખવાનું છે. ચાલો કમ્પ્લીટ કરો, ફરી મળીશું આપણે લેસન નંબર 25 માટે, બિટવીન એન્ડ અમોંગ.